ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ ભાષા GSEB શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 50 માર્કની રહેશે, જેમાં વિભાગ અ, વિભાગ બ, વિભાગ ક અને વિભાગ ડ કુલ 4 વિભાગ હશે. દરેક વિભાગની શરૂઆત નવા પાનેથી કરવી. વિભાગ એ ગદ્ય વિભાગ રહેશે, જે 12 માર્કનો હશે, જેમાં પ્રશ્ન 1 અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેમાં કર્તા અને કૃતિ, કૃતિ અને પ્રકાર, કૃતિ અને પાત્ર, પાત્ર અને ઉક્તિ, આ 4 પૈકી ગમે તે એક જોડકું હશે, દરેકનો 1 ગુણ રહેશે. બ, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે, કૌંસમાં વિકલ્પ આપેલો હશે, 1 ખાલી જગ્યાનો 1 ગુણ. આમ 2 માર્ક્સની ખાલી જગ્યા પૂછાશે. પ્રશ્ન 1 ક, આપેલ પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો. એટલે કે 1 વાક્યના 2 સવાલ પૂછેલા હશે, તમારે 2 જવાબ લખવાના છે, દરેકનો 1 ગુણ રહેશે. પ્રશ્ન 1 ડ થશે, આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમારે ગમે તે 1 જ લખવાનો છે. ઈ વિભાગ, આપેલ પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર લખો, એમાં પણ 2 પ્રશ્ન હશે, 2માંથી તમને જે આવડે તે 1 જ લખવાનો છે, જેના ગુણ 4 રહેશે. આમ વિભાગ એ ગદ્ય વિભાગ રહેશે અને કુલ 12 માર્ક એના રહેશે. વિભાગ બી પદ્ય વિભાગ રહેશે, જેના 12 માર્ક્સ હશે, જેમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેમાં કર્તા અને કૃતિ એટલે કે કવિ અને કાવ્યનું નામ, કૃતિ અને સાહિત્ય પ્રકાર એટલે કાવ્યનું નામ અને કોણે લખ્યું છે એ, કર્તા અને ઉપનામ એટલે કે જે કવિ હશે એના જે કંઈ ઉપનામ હોય એ, આ રીતનું 1 જોડકું પૂછાશે, બરાબર, દરેકનો 1 ગુણ રહેશે એટલે 2 માર્ક. આ 4માંથી ગમે તે 1 જોડકું હશે. બ, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે, કૌંસમાં વિકલ્પ આપેલા હશે, દરેકનો 1 ગુણ, કુલ 2 માર્ક્સની ખાલી જગ્યા હશે. ક, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કોઈ પણ 1 અંતરો પૂછાશે, કાવ્ય 1 અને 9માંથી જ પૂછાશે, અને તમારે એ લખવાનું રહેશે, જેના 2 માર્ક રહેશે. ડ, આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમને જે આવડતો હોય તે 1 જ લખો. ઈ, આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, એમાં 2 પ્રશ્ન હશે, તમારે ગમે તે 1 જ લખવાનો રહેશે. આમ વિભાગ બી પદ્ય વિભાગ રહેશે, જેના કુલ ગુણ 12, ગદ્યના 12 અને પદ્યના 12, 12×2=24, 24 માર્ક્સનો રહેશે. આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ, એ પણ 12 માર્ક્સનો હશે, જેમાં નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તરો લખો, પ્રત્યેકનો 1 ગુણ રહેશે, જેમાં ક્રમ 1-7 બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્ન રહેશે, અને 8-12 માંગ્યા મુજબ ઉત્તર લખો. હવે સમજીએ આપણે આગળ કે જોડણી પૂછાશે, સંધિ જોડો, સંધિ છોડો, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો, સંજ્ઞાના પ્રકાર, સમાનાર્થી શબ્દ, પ્રત્યય, રૂઢિપ્રયોગ, વિશેષણનો પ્રકાર, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, સર્વનામ અને ધ્વનિ ઘટકો, બરાબર, એ પણ 12 માર્કનું રહ્યું. હવે આવે છે વિભાગ ડી
અર્થગ્રહણ લેખન વિભાગ, જે કુલ 14 માર્ક્સનો રહેશે, જેમાં અ આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર એટલે વિચાર વિસ્તાર. બે પંક્તિ પૂછેલી હશે, તમારે કોઈ પણ એક પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો રહેશે. બની અંદર અહેવાલ લેખન અથવા પત્ર લેખન, આ બેમાંથી તમને જે પાક્કું આવડતું હોય એ જ લખવાનું, 3 માર્ક્સનું રહેશે. કની અંદર ગદ્યાર્થ ગ્રહણ અથવા તો પદ્યાર્થ ગ્રહણ, એ પણ બેમાંથી એક જ, બરાબર, તમને જે આવડતું હોય એ લખજો, 2 માર્ક્સ જ રહેશે. અને ડની અંદર આપેલા પ્રશ્નોના, આપેલા મુદ્દાના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. 3 નિબંધ પૂછાશે, 3માંથી કોઈ પણ એક, ગમે તે એક જ લખવાનો રહેશે. નિબંધના માર્ક 6 રહેશે. આમ તમારું પ્રથમ પરીક્ષાનું માળખું 50 માર્ક્સના ગુણ રહેશે. તમારે 50 માર્ક્સની પરીક્ષા આપવાની રહેશે. અને ખાસ વાત કે પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ઓકે, ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ.